જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આજે હું તમારી સાથે બારે મહિના સ્ટોર કરી શકાય એવા ચોખાના પાપડ એટલે કે સારેવડાની રીત લઈને આવી છું તમે આ રીતે એક વખત પાપડી બનાવીને જોઈ લેજો તમારા પાપડ એકદમ પરફેક્ટ બનશે હું વર્ષોથી આ જ રીતે બનાવી રહી છું તો પરફેક્ટ માપ સાથે હું તમને આજે રીત બતાવવાની છું તો તમે આખો વિડીયો જરા પણ સ્કીપ કર્યા વગર જોજો તો મેં ટોટલ ત્રણ કિલો ચોખાનો લોટ લીધો છે મેં ગુજરાત સત્તર ચોખા દાળાવી અને ત્યાર પછી લીધા છે તમે કૃષ્ણ કૃષ્ણકમોદ ચોખા આવે છે એની પણ પાપડી બનાવી શકો છો તો મેં એક મોટી તપેલી અને બીજી પોણી તપેલી એ રીતનો લોટ કાઢીને તૈયાર કર્યો છે ત્રણ કિલો લોટ છે પાંચસો ગ્રામ લીલા મરચાં લીધા છે આ મરચાં મીડિયમ છે બહુ તીખા પણ નથી અને બહુ મોડા પણ નથી તે છતાં તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો હવે આપણે જીરું અજમો નું માપ લેવાનું છે તો મેં ટેબલ સ્પૂનનું માપ રાખ્યું છે તો મેં ટોટલ ત્રણ કિલો ચોખાનો લોટ લીધો છે તો મેં છ ટેબલ સ્પૂન જીરું લીધું છે અને ત્રણ ટેબલ સ્પૂન અજમો લીધો છે તો એક કિલો ચોખાનો લોટ હોય તો બે ટેબલ સ્પૂન જીરું અને એક ટેબલ સ્પૂન અજમો લેવાનો આ માપ રાખવાનું અને પંદર ગ્રામ મેં પાપડખાર લીધો છે એક કિલોએ પાંચ ગ્રામ હું પાપડખારનો ઉપયોગ કરું છું અને આ પાપડ ખાર તમને કોઈપણ કરિયાણાની દુકાનમાં સરળતાથી મળી જશે મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો પરંતુ અત્યારે મેં ટેબલ સ્પૂનથી માપી અને છ ટેબલ સ્પૂન મીઠું લીધું છે હવે તપેલીના માપ પ્રમાણે જેટલી તપેલી લોટ હોય એનાથી દોઢ ગણું પાણી લેવાનું તો મેં એક તપેલી અને પોણી તપેલી લોટ લીધો છે તો મેં એ લોટ પ્રમાણે ભરી દીધી છે તપેલી તો એક આખી તપેલી અને એક પોણી તપેલી પહેલાં પાણી ઉમેરી દઈશું અને ત્યાર પછી એ જ તપેલીમાં આપણે અડધું અડધું પાણી લઈ લઈશું એટલે જેટલો લોટ હતો એનાથી અડધું પાણી તો મોટી તપેલી આખી અને જેનાની તપેલી પોણી લીધી હતી એમાં અડધું પાણી લીધું છે તો એ પ્રમાણે પાણી લઈ લેવાનું એટલે માપ એ રાખવાનું કે એક તપેલી લોટ અને દોઢ તપેલી પાણી કેમકે આપણે પાણીને ખૂબ ઉકાળવાનું છે તો પાણીને મેં ઉકળવા માટે મૂકી દીધું છે પાણી ગરમ થાય એટલે એમાં આપણે અજમો જીરું અને મીઠું ઉમેરી અને ઉકળવા દઈશું અને પાણી ખાસું એવું ઉકળે પછી આપણે એમાં લીલા મરચાં ઉમેરવાના છે લીલા મરચાં આપણે પહેલેથી ઉમેરી દઈશું તો ઉડશે અને આપણને ખાંસી આવે હવે ગેસની ફ્લેમ મેં ફાસ્ટ રાખી છે અને પંદરેક મિનિટ માટે મેં પહેલાં આ ઉકાળવા દીધું છે હવે લીલા મરચાંને મેં કાપી અને એની પેસ્ટ બનાવી દીધી છે તો એ ઉમેરી દઈશું અને ફરીથી આપણે પંદરથી વીસ મિનિટ માટે એને સરસ ઉકળવા દેવાનું છે આ ધણ જેટલું સરસ ઉકળશે એટલો જ એનો ટેસ્ટ સરસ આવશે અને જીરા અને અજમાની ફ્લેવર એમાં સરસ બેસી જશે તો તમે આ રીતે લોટ બાપજો તો તમે જોઈ શકો છો એકદમ સરસ આદણ ઉકળી રહ્યું છે સુગંધ ખૂબ સરસ આવી રહી છે તો હવે આપણે છેલ્લે પાપડ ખાર ઉમેરી દઈશું અને એકાદ મિનિટ માટે આપણે એને ઉકળવા દીધું ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દીધી મેં ટોટલ ચાલીસ મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર આદણ ઉકળવા દીધું છે હવે આપણે ધીમે ધીમે કરી અને બધો જ લોટ ઉમેરી દઈશું તો આ રીતે લોટ ઉમેરી દેવાનો અને ગાંઠા ના પડે એ રીતે આ રીતે મેં વેલણની મદદથી લોટ સરસ રીતે હલાવી દઈશ અને ફટાફટ હલાવતું રહેવાનું તો આ રીતે લોટ મિક્સ કરવાનો હોય છે આ રીતે આ પ્રોસેસ થોડી અઘરી છે પરંતુ આ રીતે એક પણ ગાંઠા ના રહે એ રીતે આપણે લોટ મિક્સ કરી દેવાનો તો હું તમને આ જે મસાલાનું અને પાણી માપ અને ચોખાના લોટનું માપ છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે આ રીતે એક વખત લોટ બનાવીને જરૂરથી ટ્રાય કરજો જેને આપણે ખીચું પણ કહીએ છીએ અને આને ખીચ્યા પાપડ પણ કહેવાય છે તો તમે આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને આ રીતે તમે બનાવીને આખું વરસ સુધી સ્ટોર કરજો એકદમ સરસ બનશે તો આ રીતે સતત હલાવી અને એક પણ ગાંઠો ના રહે એ રીતે મિક્સ કરવાનું તો તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણો લોટ બફાયો છે અને એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે એક પણ ગાંઠા નથી તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું હજી આપણે લોટને ફરી વખત બાફવાનો છે તો મેં આ રીતે ઢોકળાનું કૂકર લઈ લીધું છે અને આ રીતે જે મુઠિયા મૂકીએ એ કાણાવાળું ઢાંકણ હોય એ મૂકી દેવાનું ગેસની ફ્લેમ હાઈ કરી અને મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે પાણી ઉકળવાનું શરૂ થાય એટલે આપણી આ રીતે જે લોટ બાફીને તૈયાર કર્યો છે એ ઉમેરી અને ઢાંકણ બંધ કરી અને પંદર એક મિનિટ માટે આપણે એને ફરીથી બાફવાનો છે ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી દઈશું તો આ રીતે મારી સાથે પાપડીનું મશીન છે અત્યારે પાપડીના મશીન તમને સહેલાઈથી મળી જાય છે તો આ રીતનું મારું મશીન છે હવે એમાં આપણે આ રીતે કોઈ પણ પ્લાસ્ટિકની કોથળી હોય એ લઈ લેવાની અને બને ત્યાં સુધી પ્લાસ્ટિકની કોથળીમાં કોઈ બી ક્રેક ના પડેલી હોય એ જોવાનું તો આપણી પાપડી પણ ફાટી જશે મેં એક થેલી લઈ લીધી છે એમાં તેલ લગાવીને તૈયાર કરી દીધું છે અને પંદર મિનિટ પછી આપણો લોટ સરસ બફાઈ ગયો છે તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવ્યો છે અને લોટ પણ એકદમ સરસ બફાઈ ગયો છે તો આ રીતે આપણે લોટ એક ડીશમાં લઈ લઈશું અને ફરીથી એ જ પ્રોસેસ કરીશું બાકીનો લોટ પણ મેં બફવા માટે મૂકી દીધો છે હવે જે આપણે ઘઉંની થેલી હોય એમાં તેલ લગાવીને તૈયાર કર્યું છે એમાં આ રીતે ગરમ લોટ ઉમેરી અને આ રીતે મસળી દેવાનો આ રીતે મસળવાથી આપણે હાથ દજાય પણ નહીં ગરમ પણ ના લાગે અને એકદમ સરસ એક પણ ગાંઠો ના રહે એ રીતે લોટ આ રીતે સરસ મસળાઈ જાય છે તો તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ બફાઈ ગયો છે એનું હું તમને એક વસ્તુ બતાવું કે આ રીતે જે કોથળી છે એમાં સહેજ પણ લોટ ચોટતો નથી તો તમારો લોટ પરફેક્ટ બફાયો છે તો લોટ એકદમ સરસ મસડાઈને રેડી થઈ ગયો છે એક પણ ગાંઠો નથી તો હવે હથેળીમાં સહેજ તેલ લગાવવાનું બને એટલો તેલનો ઉપયોગ ઓછો કરવાનો અત્યારે મારી વાટકીમાં સહેજ જ તેલ છે તો આ રીતે જરાક જ તેલ લઈ અને આ રીતે આપણે લુવા તૈયાર કરી દેવાના આપણે તેલનો ઓછો ઉપયોગ કરીશું તો આપણી જે પાપડી બારે મહિના સુધી સ્ટોર કરીશું તો એમાં તેલની ખોરાશની સ્મેલ નહીં આવે હવે આ રીતે મેં પ્લાસ્ટિક લઈ લીધું છે અને આ રીતે મશીનમાં લુઓ મૂકી અને આપણે પાપડી તૈયાર કરી દેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ પાપડી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એને અગાસીમાં એટલે કે તાપમાં એને સાડી પર સૂકવી દઈશું તો આ રીતે બનાવતું જવાનું અને સુકવતું જવાનું અને જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે રાત્રે પણ આ પાપડી બનાવી અને રૂમમાં પહોળી કરી અને બીજી દિવસે તાપમાં મૂકી શકો છો તો આ રીતે મેં બધી જ પાપડી બનાવીને તૈયાર કરી દીધી છે હવે હું એક આખો દિવસ અને બીજો અડધો દિવસ એમ તાપે મૂકીશ તો આપણી પાપડી એકદમ સરસ સુકાઈને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરસ પાપડી બની છે અને બીજે દિવસે પણ મેં એને અડધો દિવસ માટે તાપે મૂકી હતી એકદમ પ્રોપર સુકાય ત્યાં સુધી આપણે તાપે મૂકવાની તો પાપડી સરસ રીતે સુકાઈને તૈયાર થઈ ગઈ છે અને અત્યારે મેં એર ટાઈટ ડબ્બામાં ભરવા માટે તૈયાર કરી દીધી છે તો હવે હું તમને પાપડી તળીને બતાવી દઉં તમે આ રીતે એક વખત પાપડી બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમને મારો વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો તેલ સરસ ગરમ થઈ ગયું છે અને આ રીતે પાપડીને તળી દઈશું એકદમ સોફ્ટ પાપડી બની છે આ માપ એકદમ પરફેક્ટ છે તમે આ રીતે એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર છે આપણી ચોખાની પાપડી એટલે કે સારેવડા